સમય થયો છે હેડલાઇન્સ નો, જોઈએ આજની હેડલાઇન્સ. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાના પર્વ પહેલા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવ્યો છે, જે બાદ નેત્રોત્સવથી વિધિ આયોજિત થઈ હતી. બ્રિટનના પીએમ ઋષિ સુનક બન્યા સુપર કોપ. બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને ઇમિગ્રેશન ઓફ એન્ટ્રમેન્ટ અધિકારીઓ સાથે પડ્યા દરોડા. 20 દેશોના 105 લોકોની ધરપકડ કરવામાં આવી. બે હજારની નોટ બાદ 500 રૂપિયાની ચલણી નોટ પર તલવાર લટકી જોવા મળી રહી છે. શનિવારે એક અહેવાલ આવ્યો છે કે દેશની અર્થવ્યવસ્થામાંથી મોટી સંખ્યામાં 500ની નોટો ગાયબ થઈ ગઈ છે. આ દાવો એક આરટીઆઈ એક્ટિવિસ્ટની ફાઇલિંગ બાદ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં છેલ્લા 24 કલાકમાં 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 રહી હતી. જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે 17 જૂને બપોરે 2:30 વાગ્યે આસપાસ પહેલો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 3.0 હતી. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાઓમાં આ દિવસોમાં આકરા તડકા અને આકરી ગરમીના કારણે લોકો પરેશાન. ભયંકર ગરમીના કારણે પરિસ્થિતિ વસણી છે, તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં ભારે ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની છે. ગુજરાત બાદ ચક્રવાતી તોફાન બિપોર જોઈ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને ભારે પવનના કારણે રણમાં બાડમેર જિલ્લાને હચમચાવી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં 180થી વધુ દેશો સાથે યોગ કરશે. દરમિયાન ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ પછી વડાપ્રધાન ઘણા કાર્યક્રમો નિર્ધારિત છે. મણિપુર હિંસાને લઈને કેન્દ્ર પર ભડકી વિપક્ષ. પીએમ મોદી પાસે હસ્તક્ષેપની કરી માંગ. મણિપુરમાં હિંસા ગયા પછી મહિનામાં 3 તારીખથી શરૂ થઈ ગઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકોના મોત થયા છે.